वागरा तालुकाना नरनावी गामनी सीमा आवेली खेत तलावड़ी पासेथी एक युवानो डिस्कम्पोज्ड मृतदेह मळी आव्यो हतो, जेना पगले दहेज पोलीस अने एलसीबी भरूचनी टीमे तपास हाथ धरता तेनी हत्या थई होवानो घसपोटक थता पोलीसे गामना ज बे शख्सोनी अटकायत करी हती, तो अन्य बेने झड़पी पड़ा चक्रो गतिमान कर्या छे। गत तारीख 17 डिसेम्बरना रोज भरूच जिल्लाना वागरा तालुकाना नरनावी गामे खेत तलावड़ीए जवाना काचा रस्ता परथी एक युवानो डिस्कम्पोज थई गयेलो मृतदेह मळी आव्यो हतो, जेना पगले दहेज पोलीसे प्राथमिक तबक्के अकस्मात मौतनो गुनो नोंध्यो हतो। जो कि पीएम रिपोर्ट तेमज एफएसएल रिपोर्टना आधारे युवानी हत्या थई होवानो घसपटक थता पोलीसे हत्यानो गुनो नोंधी ते दिशामां तपास शुरू करी हती, जे बाद दहेज पोलीस तेमज एलसीबी भरूचनी टीमे संयुक्त रीते आ मामलामां तपास शुरू करता नरनावी गामना प्रवीण उर्फे भीखा वसावा तेमज करण रमेश वसावा नामना बे शख्सो शंकाना दायरामां आवता बंनेनी अटकायत करी पूछपरछ करता तेमणे मृतक युवानी मच्छी तळाव पासे बेठो होय तेमने ते मच्छी चोरवा आव्यो होवानी शंकाए तेने त्यांथी जता रहेवा कहता तेणे तेओ बंने हिंदीमां अपशब्द उच्चारी तकरार करता मामलो गरमाता तेओए आवेशमां आवी जता तेमणे पावडा अने कुवाड़ीथी तेना पर हुमलो करता तेनुं मौत थयुं हतुं। पोलीसे हाल तो बंने ईसमो विरुद्ध गुनो नोंधी आगळनी कार्यवाही हाथ धरी छे, तो अन्य फरार बे ईसमोने झड़पी पड़ा चक्रो गतिमान कर्या हता। गई 17 तारीखना रोज दहेज पोलीस स्टेशनना नरनावी गामनी सीममां एक अजाण्या ईसमनी डीकम्पोज थई गयेली हालतमां लाश मळी आवेली। એ બાબતમાં દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નહોતી, આગળની તપાસ હાથ ધરી એ મળેલી લાશનું પીએમ પેનલ ડૉક્ટર મારફતે કરાવતા એ વ્યક્તિને કોઈએ મારક હથિયારથી માથાના ભાગે, ગરદનના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ કરી એનું મોત નિપજાવી હોવાની હકીકત જણાઈ આવતા એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમોના વિરુદ્ધમાં ખૂનનો ગુનો નોંધીને દહેજ પોલીસે તપાસ હાથ ધરેલી। અજાણ્યા જે ઈસમનું મોત થયેલું હતું એની ઓળખ માટે અને એને ગુનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ માટે દહેજ પોલીસ સ્ટેશન દ્વારા અને ભરૂચ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવી દરેક દિશાઓમાં તપાસ હાથ ધરેલી, તો આ દરમિયાન એક બે વ્યક્તિઓની શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવેલી, તો એ બે વ્યક્તિઓ પ્રવીણભાઈ વસાવા અને કરણભાઈ વસાવા કે જે નરણાવી ગામના જ વ્યક્તિઓ છે એમને શોધી કાઢી એમની પૂછપરછ કરતા એ લોકોએ એમના ત્યાં જે આ લાશ મળેલી ત્યાં બીજી એક ખેત તલાવડી આવેલી છે અને ખેતર આવેલું છે, એ ખેતરના માલિક છે અજીતભાઈ અને વિનયભાઈ, એ ચારેય જણાએ મળીને આ ઈસમને મોતને ઘાટ ઉતરેલીની કબૂલાત કરેલી છે। આમાં ગુનાનો હેતુ એવો છે કે આ જે વિનયભાઈ અને અજીતભાઈનું ત્યાં ખેતર આવેલું છે અને ત્યાં એક ખેત તલાવડી પણ બનાવેલી છે મચ્છીના ઉછેર માટે, તો આ અજાણ્યો ઈસમ ત્યાં આવેલો તો એ લોકોને એવી શંકા ગયેલી કે ભાઈ આ માણસ છે ત્યાં માછલી ચોરવા માટે આવેલો છે, એટલે એને ખસી જવા માટે ત્યાંથી જતો રહેવા માટે આ લોકોએ કહેલું, પણ એ માનેલો નહીં અને આમની સાથે ઝઘડો કરવા લાગેલો, જેથી આ ચારેય જણાએ ભેગા મળીને એને કુહાડી, પાવડા અને લાકડીના દંડા વડે શરીરે જુદા જુદા ભાગે ઈજાઓ પહોંચાડી અને મોતને ઘાટ ઉતારેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે। તપાસ દરમિયાન આ પ્રવીણ વસાવા અને કરણ વસાવાની ધરપકડ કરેલી છે, જ્યારે આ વિનય પટેલ અને અજીત પટેલ એ હજુ પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરે છે, તો તેઓની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવેલી છે।